અને હવે વાત કરીએ જોખમી જીવનની. ઉના શહેર અને તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક નાના નાના પુલ ધરાશયી થઈ ગયા હતા. નદી પર આવેલા આ પુલ ધરાશય થયા બાદ હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પુલ તો તૂટી ગયા, પરંતુ હવે તેનું સમારકામ ક્યારે થશે તે કોઈ નથી જાણતું. ગામોમાં રસ્તાઓ અને નાના પુલોના ધોવાણના પગલે તે ગામો હજી પૂરી રીતે ઉના સુધી સંપર્કમાં નથી. સનખડા ગામ બે નદીઓના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ગામ જાણે કે ત્રણ ભાગમાં વહેંચાઈ ગયું હોય તેમ માલણ નદીના કારણે સીમ વિસ્તારના 1500 લોકો, બીજી તરફ રાવલ નદીના કારણે એના સીમમાં રહેતા 2500 લોકો નદી પર પુલ ન હોવાના કારણે ચોમાસાના 4 મહિના જીવના જોખમે જીવન પસાર કરી રહ્યા છે. અને જો પાણીનું વહેણ વધે તો જોખમ પણ વધી જાય છે. સાતમા ધોરણમાં ભણું છું, ઓળિયા કાંઠે રહું છું. ના નદી છે, એમાંથી અમારે વટીને આવવું પડે છે. અમારા માતા પિતા મેકવાવે છે, તે પાણી વધે ત્યારે આવવું પડે છે. સરકાર પુલ બનાવી દે તો સારું કહેવાય. અમારે મૂકવા આવવા લેવા જવા એ માટે અમારી રોજગારીમાં પણ ધંધો પડે છે. અને આ વિસ્તારમાં પણ સાહેબ કે શિક્ષકો કોઈ આવી શકતા નથી પાણીને કારણે. અમારા બાળકો અત્યારે આ સિમશાળામાં 300 થી 350 બાળકો ભણે છે, એનું ભાવિ બગડે છે. અમે આ નાળું લોકફાળો કરીને કરેલું છે, છતાં એમાં કોઈ પૂરું થયું નથી. એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમને કાંઈ તાત્કાલિક આ નાળું. 1200 થી 1500 માળાની વસ્તી છે, 7 ધોરણ છે, વસે નદી છે. એ નાળું બનાવ્યું ઉમદાભાઈની ગ્રાન્ટમાં 2.5 લાખનું. એ નાળું એક જ વરસ હાલ્યું, પછી નાળું તૂટી ગયું. એ તૂટ્યા પહેલાં એ જ વરસે એક છોકરો એમાંથી 100 કલાકે અમે કાઢ્યો હો બારો. તો આ છે હું આ બધાનું કહેવાનું. તો અમારે આમ ગાંગડા ન ધોવાય, આમ ખત્રીવાળા ન ધોવાય, તો આ બેઠ થઈ ગયું. તો કોઈ અધિકારી કે કોઈ આવીને કોઈ પૂછ્યું નથી, કોઈની ભાળ લીધી નથી, કાંઈ લેવાને દેવા. આપણે દુધાળા સનખડા રોડ ઉપર નદી, રાવલ નદી આવેલી છે, એમાં પુલ મંજૂર થઈ ગયેલો છે, પણ પુલ બનતો નથી. 2 કરોડ 65 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. એ સાઈડે અમારે 300 થી 350 ઘર રહે છે, બરાબર. વિદ્યાર્થી 50 થી 60 વિદ્યાર્થીઓ ભણવા આવે છે, એ લોકોને બહુ તકલીફ થાય છે. ને જેટલે પાણી આવે છે એટલે ભણવાનું બંધ રહે છે. સમસ્યાઓ લોકોની ખૂબ જ છે, જીવન જોખમમાં છે, અને તેમ છતાં તંત્ર ઊંઘી રહ્યું છે. રજની કોટેચા અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રજની, ઉના શહેર અને તાલુકાઓમાં જે વરસાદ નોંધાયો તેના કારણે નાના મોટા પુલ ધરાશયી થયા. એક ગામથી બીજા ગામ જવાનો રસ્તો હોય કે એક રસ્તેથી બીજા રસ્તે જવાનો જે પુલ હતા તે ધરાશયી થતા લોકોને હવે નદી પાર કરી અને જીવના જોખમે જવું પડી રહ્યું છે. સમસ્યાઓ ત્યાંની કેવી છે અને કોઈ રજૂઆતો ત્યાં ક્યાં ક્યાં કયા કયા અધિકારીઓને કરવામાં આવી છે? ચોક્કસથી જણાવી દઉં, આ ઉના તાલુકાની સૌથી વધુ વસ્તી ધરાવતું ગામ સનખડા છે. ત્યાં 10,000ની વસ્તી છે. તે આજે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નદીના પ્રવાહ સામે બાદ ભીડી રહ્યું છે. એક તરફ 2500 લોકો છે કે જે રાવલ નદીની સામે પાર રહે છે. એ લોકોને પણ ગામમાં આવવું હોય તો 2500 લોકોને રાવલ નદીમાં આ જ રીતે પસાર થઈને આવવું પડે છે. તો બીજી તરફ માલણ નદી છે કે જ્યાં 1500 થી 1700 લોકો છે જે નદીની પેલે પાર રહે છે, તેને પણ આ જ રીતે પસાર થઈને આવવું પડે છે. લોકોએ માલણ નદી ઉપર પોતાના પિલર કે જે બીમ કહેવાય એ ઊભા કરી દીધા છે, પરંતુ સરકારની નીતિ કહો કે જે કહો, ખાલી માથે સ્લેબ ભરવાનો છે એનું પણ પેમેન્ટ છે સરકાર રિલીઝ નથી કરતી. અને લોકોને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. બિલકુલ રજની, માહિતી માટે આપનો આભાર. તો ઉના શહેર અને તાલુકામાં પરિસ્થિતિ આપ જોઈ શકો છો. વરસાદના કારણે નાના નાના પુલ ધરાશયી થઈ ગયા છે અને નદી પર આવેલા આ પુલ ધરાશયી થયા બાદ હવે લોકોની જે હાલાકી છે તે દિન પ્રતિદિન વધી રહી છે. લોકોને નદી પાર કરી અને જવું પડે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. નાના નાના ભૂલકાઓને ભણવા માટે, ભણતર માટે, શિક્ષણ માટે નદી પાર કરવી પડે છે. અને આ જોઈ શકો છો નાના બચ્ચાઓ જે નદી ઓળંગી અને અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે. જો આવામાં વરસાદની સિઝનમાં નદીમાં પાણીનું વહેણ વધે છે, પાણીનું આવક વધે છે, તો આ તમામ લોકોના જીવના જોખમમાં પણ વધારો થતા હોય છે. ત્યારે કેમ અત્યાર સુધી કોઈ પગલાં નથી લેવાતા? તમામ લોકોનું કહેવું છે કે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્ર હજી સુધી કોઈપણ પ્રકારની જે ગંભીરતા છે તે નથી દાખવતું અને તેના કારણે જ કદાચ આ લોકોની સમસ્યાઓ દિન બદિન વધતી જઈ રહી છે.
ખૂબ જ વરસાદ નોંધાયો હતો ઉનામાં અને તેના કારણે જ આ નાના નાના પુલ ધરાશયી થઈ ગયા હતા. માર્ગો પર જવાનો રસ્તો બંધ થઈ જતા પુલ નદી ઓળંગીને જવાનો જે વારો આવ્યો હતો તેને લઈને હવે તમામ લોકોની માંગ છે કે સરકાર આ લોકોની વાહરે આવે. આ તમામ જે સમસ્યાઓ તેઓને નડી રહી છે સમસ્યાઓનું નિવારણ જલ્દીમાં જલ્દી તકે લાવે. પુલ તો તૂટી ગયા પરંતુ તેનું સમારકામ ક્યારે થશે તેની જવાબદારી કોઈ પણ લેવા તૈયાર નથી. તેની જવાબદારી સરકારે જ લેવી પડશે અને તે ક્યારે થશે તે તો અત્યારે કોઈ વ્યક્તિ નથી કહી શકતી. ગામમાં રસ્તાઓ અને નાના પુલોના ધોવાણના પગલે તે ગામો હજી પૂરી રીતે ઉના સુધી સંપર્કમાં નથી આવી શક્યા. સનખડા ગામ જ્યાં બે નદીઓના કારણે અનેક સમસ્યાઓના લોકો સામનો કરી રહ્યા છે. ગામ જાણે કે ત્રણ ભાગમાં વહેંચાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. પૂંજાવન ધારાસભ્ય છે ઉનાના, તેઓ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પૂંજાભાઈ, સૌથી પહેલા તો ઝીમાં આપનું સ્વાગત. પૂંજાભાઈ, ઘણી બધી સમસ્યાઓ અને તેમાં પણ આ સિઝનમાં જે વરસાદ પડ્યો છે તેના કારણે લોકોની હાલાકી દિન પ્રતિદિન વધી રહી છે. હવે હાલત એવી છે કે નાના બાળકો રસ્તાઓ પરથી પસાર થવાનું દૂર, નદીઓ ઓળંગીને શાળાએ જતા થઈ રહ્યા છે. આ તમામ જે તકલીફો છે તે ક્યાં સુધી રહેશે, શું લાગે છે? હા, એમાં સનખડાને લાગે વળગે છે ત્યાં સુધી. સનખડાથી પૂર્વ દિશામાં માલણ નામે વિસ્તાર આવેલો છે કે જે બધો વાડી વિસ્તાર છે અને મોટાભાગના ગામના ખેડૂત લોકો પોતાના ક્ષેત્રે મકાનો બનાવીને વાડી વિસ્તારમાં રહે છે. હું ધારાસભ્ય બન્યા પછી પણ ત્યાં એ વિસ્તારના લોકોની માંગણી પછી ત્યાં આપણે સીમશાળા પણ બનાવેલી અને સીમશાળા બનાવ્યા પછી ત્યાં એકચ્યુઅલી માલણ નદી ત્યાં પસાર થતી નહોતી. એનું વેડ અલગ રીતે હતું પણ મનરેગા યોજનામાં ત્યાં કામ થતા માલણ નદીમાં વર્ષો પહેલા ભારે પૂર આવવાથી આ મનરેગાનું જે કામ કરેલું હતું એમાં પણ નદીનું વેણ બદલી ગયું. ત્યાર પછી એક ચેકડેમ પણ ત્યાં બનાવવામાં આવેલો અને એ ચેકડેમની બંને બાજુથી ચોમાસા દરમિયાન બંને બાજુથી માટીનું ધોવાણ થઈ ગયું અને વચ્ચે ચેકડેમ છે એ એમને એમ રહી ગયો. ત્યારબાદ મનરેગા યોજનામાંથી પણ મેં પ્રયત્નો કરાવરાવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 19 લાખ રૂપિયા જેવી રકમ પણ મંજૂર કરાવેલી પણ ગ્રામ પંચાયત અને અન્ય કારણોસર અંદરોઅંદર મતભેદને કારણે એ કામ એક ક્યાંક થઈ શક્યું. પૂંજાભાઈ, આ જે નાના નાના પુલો છે આ પુલોના પાયા તો છે પરંતુ ખાલી એક સ્લેબની જરૂર છે. ઉનાના એક ધારાસભ્ય તરીકે, એક પ્રતિનિધિ તરીકે આપની જવાબદારી હવે શું રહેશે? આ લોકોની આ સમસ્યાઓ ક્યાં સુધીમાં હલ થશે? મારી જવાબદારી નૈતિક જવાબદારી આવે છે ને એ જવાબદારીના ભાગ દ્વારા મેં સમયાંતરે સરકારનું અને જિલ્લા પંચાયતમાં પણ ધ્યાન દોર્યું છે પણ જે રકમ મંજૂર થયેલી હતી એ રકમમાંથી એ કામ થઈ શકે તેમ નથી. પેલા જે 20 લાખમાં થઈ શકતું હતું હવે આજે કરવું હોય તો એ 40 લાખમાં થાય અથવા 30 લાખમાં થાય એટલે રકમમાં બજેટમાં વધારો થાય છે. એટલે આગામી દિવસોમાં સરકારમાં પણ અગાઉ પણ રજૂઆત કરી છે અને મારી રજૂઆત ચાલુ છે અને ભવિષ્યમાં પણ વહેલામાં વહેલી તકે એ કામ થાય તેના માટે એ વિસ્તારના પ્રતિનિધિ તરીકે મારી જે નૈતિક જવાબદારી છે એ જવાબદારી હું અદા કરું છું અને વહેલું થાય તેના માટેનો હું પ્રયત્નશીલ છું. બિલકુલ, આશા રાખીએ કે આ તમામ લોકોની સમસ્યાઓ, તમામ લોકોની તકલીફો જલ્દી જ દૂર થાય. ખૂબ ખૂબ આભાર આ તમામ જાણકારી આપી, અમારી સાથે વાત કરી તે માટે. પૂંજા વંશ ઉનાના ધારાસભ્ય, તેઓનું કહેવું છે કે અનેક તકલીફો આ લોકોની છે, ખાસ કરીને સનખડા ગામની. જોકે તેઓએ આ અંગેની રજૂઆતો કરી દીધી છે, વહેલીમાં વહેલી તકે આ તમામની જે તકલીફો છે તે દૂર કરવાનો પ્રયાસ થશે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ, નમસ્કાર.